स्वाध्याय 8.1 एग्जांपल 3 वक्र x2 बराबर 4y yx અને રેખાઓ y बराबर 2 y बराबर 4 દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। અહીંયા પ્રથમ તો વક્ર x2 બરાબર 4y જે પરવલય છે એનો ગ્રાફ દોરીએ અને ત્યાર પછી પ્રથમ ચરણમાં જે પ્રદેશ આવૃત છે એ પ્રદેશ નક્કી કરીએ। વક્ર x2 બરાબર 4y પરવલય છે, x2 બરાબર 4y છે એટલે y x સાથે મળશે, એનો ગ્રાફ દોરીએ। x અક્ષ y અક્ષ પરવલય x2 બરાબર 4y અગાઉના એક્ઝામ્પલ 1-2 માં પરવલય y2 બરાબર x ટાઈપનું હતું જે x અક્ષ સાથે, આ x2 બરાબર 4y એમાં ધન છે તો yx ના ધન દિશામાં આવશે અને ઋણ હોય તો નીચે yx ની ઋણ દિશામાં। આગળ વધીએ y અક્ષ, તો આ yx છે અને રેખાઓ y બરાબર 2 y બરાબર 4 y બરાબર 2 રેખા સમક્ષિતિજ થશે, 1 અને 2 એકમ અંતરે સમક્ષિતિજ રેખા દોરીએ તો y બરાબર 2 રેખા આ રીતે મળશે અને y બરાબર 4 4 એકમ અંતરે એ રેખા આપણને y બરાબર 4 એમ મળશે। હવે આપણે પ્રદેશ નક્કી કરીએ તો વક્ર x2 બરાબર 4y y અક્ષ અને રેખાઓ y બરાબર 2 y બરાબર 4 એના દ્વારા આવૃત એક ભાગ આ પણ થશે ને બીજો ભાગ આ પણ થશે, જેમાં આપણને પ્રથમ ચરણમાં કીધેલો છે તો પ્રથમ ચરણ વાળો પ્રદેશ આટલો થશે। આ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવું છે। તો આ પ્રદેશ y અક્ષ સાથે છે, સીમિત રેખાઓ y બરાબર 2 અને y બરાબર 4 y અક્ષ સાથેનો આ વક્ર દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ લખીએ તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર y અક્ષ સાથેનો પ્રદેશ એનું સૂત્ર આપણે જાણીએ છીએ c થી d y x સાથે x ઇન્ટુ dy અથવા gy ઇન્ટુ dy, y x ની સાથેનો પ્રદેશ હોય તો y ની સાપેક્ષ સંકલન, અગાઉ આપણે x અક્ષ સાથેનો પ્રદેશ લીધો તો x ની સાપેક્ષ સંકલન, આ ધ્યાન રાખીશું। હવે આ સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો c થી d તો સીમિત રેખા y બરાબર 2 y બરાબર 4 છેલ્લે 2 થી 4 લિમિટ થશે, વક્ર x2 બરાબર 4y છે, વક્ર x2 બરાબર 4y પરથી તમારે x શોધવા છે તો x ને સૂત્રનો કર્તા બનાવીએ તો x2 પરથી x લખીએ તો પ્લસ ઓર માઇનસ થાય પણ એમાં પ્રથમ ચરણ છે એટલે પ્લસ જ લઈશું, 2√y આનું વર્ગમૂળ 4 નું 2 y નું રૂટ y અને પ્લસ ઓર માઇનસમાં પ્લસ કિંમત પ્રથમ ચરણ છે એટલે તમારે ધન જ આવશે, પ્રથમ ચરણ છે તો 2√y x ની કિંમત ઇન્ટુ dy જેનું સંકલન કરીએ તો 2 કોમન લઈ લો, 2 થી 4 લિમિટ છે, રૂટ y મતલબ y ની 1/2 ઘાત, y ની 1/2 નું સંકલન કરીએ તો y ની 3/2 અપોન 3/2 જેને અંશમાં ડાયરેક્ટ લખીએ તો 2/3 અને આ 2 4/3 ડાયરેક્ટ જ મેં લખી દીધા છે, ઓકે 2 થી 4 અગાઉના ચેપ્ટરમાં આપણે આ બધા દાખલા ગણેલા છે, ફરીથી y ની 1/2 નું સંકલન y ની 3/2 અપોન 3/2 એ 3/2 મેં અંશમાં લખ્યા 2/3 અને આ 2 4/3 લિમિટ મૂકીએ 4/3 અચળ અપર લિમિટ 4 તો 4 રેસ ટુ 3/2 માઇનસ લોઅર લિમિટ 2 તો 2 રેસ ટુ 3/2
इक्वल टू 4/3, 4 ने 3/2 घात એટલે 8 થશે, 4 એટલે 2 નો વર્ગ, 2 ની 2 ઘાત, 2 ની 3/2 ઘાત એટલે 2 2 કેન્સલ, 2 ની 3 ઘાત એટલે 8, માઈનસ 2 ની 3/2 ઘાત જરા તમે અલગ ગણી આપો તો 2 ની 1/2 ઘાત ની 3 ઘાત, 3/2 ઘાત 2 ની 1/2 ઘાત એટલે √2 ની 3 ઘાત, √2 ની 3 ઘાત મતલબ √2 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
भी जवाब थे। ओके, फोर अंदर गुणी लिए, चार चौक 32, चार दो 8, वर्गमूल में 2 भाग्या 3, आटला चौरस एकम थशे। અને આ રીતે આપણને માર્ગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય। તમારે અહીંયા વક્ર, બે સીમિત રેખા અને વાય અક્ષથી પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ, પ્રથમ એની આકૃતિ દોરીને પ્રદેશ નક્કી કરી દેવાનો, ત્યાર પછી સૂત્ર બનાવો। હવે આમાં તમને કોઈ વક્રમાં એક્સ સ્ક્વેર બરાબર માઇનસ કે તો નીચે તરફ 8y કે 6y કે એ પ્રમાણે વક્ર બદલે, લિમિટમાં તમારે સીમિત રેખા બદલે, તો એ પ્રમાણે જે ફેરફાર થાય એ ગણી શકાય। એક્ઝામ્પલ 4, ઉપવલય એક્સ સ્ક્વેર ભાગ્યા 16 પ્લસ વાય સ્ક્વેર ભાગ્યા 9 ઇઝ ઇક્વલ ટુ 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। તમારે પ્રથમ તો ઉપવલયનો ગ્રાફ દોરવાનો। અહીં આપણે ઉપવલય દોરીએ, એક્સ અક્ષ અને વાય અક્ષ, ઉપવલય એક્સ સ્ક્વેર ભાગ્યા 16 વાય સ્ક્વેર ભાગ્યા 9, જેમાં એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર પ્રમાણે એ સ્ક્વેર ની કિંમત 16 અને બી સ્ક્વેર ની કિંમત 9 છે, એટલે એ બરાબર 4 થશે અને બી બરાબર 9 થશે। મતલબ એ મોટા છે તો ઉપવલય એક્સ અક્ષ સાથેનો થશે, જેનો ગ્રાફ આપણે દોરીએ તો આ રીતનો મળશે। ઉપવલય આ રીતે આપણને મળશે, એક્સ અક્ષ સાથેનું એનું છેદ બિંદુ એ અને એ ડેસ, જે એ જીરો પ્રમાણે 40 માઇનસ 40 મળે, અને એને આપણે વાય આમ 0 લઈને પણ શોધી શકીએ, એ પણ ગણતરી કરીએ। પ્રથમ મેં ઉપવલય દોર્યો છે, આ ઉપવલયથી આવૃત પ્રદેશની આપણે વાત કરીએ તો એ પ્રદેશ પ્રથમ ચરણમાં, બીજા ચરણમાં, ત્રીજા ચરણમાં, ચોથા ચરણમાં, દરેક ચરણમાં એ પ્રદેશ છે। તમારે આ સળંગ પ્રદેશ શોધી શકાય નહીં, એટલે કાં તો ઉપરનો શોધીને ડબલ કરીએ અથવા પ્રથમ ચરણનો શોધીને 4 ગણો કરી શકીએ। અહીંયા વક્ર બંને અક્ષો સાથે સંમિત છે, એક્સ અક્ષ સાથે સંમિત છે, વાય અક્ષ સાથે બી સંમિત છે, અને સંમિત હોવાથી જેટલો પ્રદેશ પ્રથમ ચરણમાં આવશે, પ્રથમ ચરણમાં આવૃત જે પ્રદેશ છે એ મેં દર્શાવ્યો છે, એટલો જ પ્રદેશ બીજા ચરણમાં હશે, એટલો જ પ્રદેશ ત્રીજા ચરણનો થશે, એટલો જ પ્રદેશ ચોથા ચરણનો થશે। એટલે માત્ર પ્રથમ ચરણનો પ્રદેશ શોધી અને 4 ગણા કરીએ તો ઉપવલયથી આવૃત ટોટલ પ્રદેશ આપણને મળી જાય। એટલે તમે અહીંયા કાં તો ઉપરનો પ્રદેશ ટોટલ પહેલા બીજા ચરણનો શોધીને ડબલ કરો તો બી ચાલે, અથવા માત્ર પ્રથમ ચરણનો શોધીને 4 ગણો કરો તો પણ ચાલે। અહીંયા પ્રથમ ચરણનો આવૃત પ્રદેશ આપણે શોધીશું, એના માટે તમારે અહીંયા એક સીમિત રેખા દોરવી પડશે। આ એક સીમિત રેખા આપણે લઈશું આ રીતે, બીજી એક સીમિત રેખા વાય એક્સ પોતે થશે, આ એક્સ અક્ષ છે, વાય એક્સ છે, આ બે સીમિત રેખાની વચ્ચેનો આ વક્ર સાથેનો પ્રદેશ એક્સ અક્ષ સાથેનો એ પ્રથમ ચરણમાં આવૃત થશે, આ પ્રદેશ શોધવો છે। હવે આ સીમિત રેખા શોધવા માટે, નક્કી કરવા માટે તમારે અહીંયા બિંદુ એ ના યામ શોધવા છે। બિંદુ એ મતલબ ઉપવલયનું એક્સ અક્ષ સાથેનું છેદ બિંદુ। તમારે અહીંયા એક્સ અક્ષ સાથેના છેદ બિંદુ માટે
एक अक्ष साथे ना छेद बिंदु माटे वक्र ना समीकरण में y बराबर 0 ले लो। y 0 लो એટલે સમીકરણ x સ્ક્વેર ભાગ્યા 16 બરાબર y 0 થઈ ગયા 1 મળે x સ્ક્વેર ભાગ્યા 16 બરાબર 1 તો x સ્ક્વેર બરાબર 16 થશે એટલે કે x બરાબર પ્લસ ઓર માઈનસ 4 થશે અને x પ્લસ ઓર માઈનસ 4 થાય તો પ્લસ 4 અને e ડેશ ના માઈનસ 4 એ રીતે e અને e ડેશ ના યામ મળી જાય e ડેશ ના યામ માઈનસ 4 0 થશે અને e ના યામ 4 0 થશે x પ્લસ 4 માઈનસ 4 એ પ્રમાણે આપણે પ્લસ 4 0 અને આ માઈનસ 4 0 એ પ્રમાણે યામ એ જ રીતે તમે y અક્ષ સાથેના છેદ બિંદુ શોધી અને b અને b ડેશ પણ શોધી શકો છો અથવા ડાયરેક્ટ e 4 છે તો 4 0 માઈનસ 4 0 b 3 છે તો 0 3 0 માઈનસ એ પ્રમાણે પણ નક્કી થઈ શકે હવે સીમિત રેખા નક્કી કરવી હતી એ બિંદુ a ના યામ પરથી a ના યામ 4 0 છે તો x બરાબર 4 અને y અક્ષ તો x બરાબર 0 તો આ બે સીમિત રેખાની વચ્ચે આ વક્રનો x અક્ષ સાથેનો આ પ્રદેશ પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ છે જેનું આપણે ક્ષેત્રફળ શોધીને 4 ગણું કરીશું તો હવે પ્રથમ ચરણમાં આવૃત આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધીએ બરાબર x અક્ષ સાથેનો પ્રદેશ છે બે સીમિત રેખાઓ તો આપણું મૂળ સૂત્ર એ થી b y ઇન્ટુ dx આ સૂત્ર પ્રમાણે ગણીએ તો a થી b એટલે 0 થી 4 y તો વક્રના સમીકરણમાંથી y લખી વક્રનું સમીકરણ x² / 16 + y² / 9 is equal to 1 પરથી y ને સૂત્રનો કરતા બનાવવો છે તો y² / 9 is equal to 1 - x² / 16 જેમાંથી y² લખીએ તો અહીંયા 16 લસાય એટલે છેદમાં 16 આવશે આ 9 ગુણકમાં આવશે આ 16 લસાય થશે એટલે 16 ઓછા x² મળશે તો માટે y બરાબર આનું વર્ગમૂળ લઈએ એમાં પ્રથમ ચરણ છે એટલે પ્લસ ઓર માઇનસ માં પ્લસ જ આવશે 3/4 આનું વર્ગમૂળ અંડર રૂટ 16 ઓછા x² મળશે તો આ y ની કિંમત મૂકીએ તો 3/4 અંડર રૂટ 16 - x² ઇન્ટુ dx y ની કિંમત મેળવી અને મૂકી દીધી આપણે બાજુમાં કારણ તરીકે લખી શકીએ કે આ ગણતરી આની અહીંયા કરેલી છે આનું સંકલન કરવું છે 3/4 અચળ છે 0 થી 4 ઇન્ટિગ્રેશન 16 - x² ઇન્ટુ dx એ સંકલન માટે 3/4 સૂત્ર છે અંડર રૂટ અગાઉના ચેપ્ટરમાં આપણે શીખી ગયા a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ઇન્ટુ dx આનું સંકલન સૂત્ર હતું x બાય 2 અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇન્વર્સ x બાય એ પ્રમાણે એ સૂત્ર પ્રમાણે આની ગણતરી કરીએ તો x બાય 2 અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્રમાણે 16 - x² પ્લસ a સ્ક્વેર બાય 2 મતલબ a સ્ક્વેર એટલે 16 છે જ તો 16 / 2 સાઇન ઇન્વર્સ x / a a સ્ક્વેર 16 છે તો એ બરાબર 4 થશે લિમિટ 0 થી 4 ઇક્વલ ટુ 3/4 હવે લિમિટ મૂકીએ પ્રથમ અપર લિમિટ મૂકીએ 4 તો 4/2 અંડર રૂટ x સ્ક્વેર
एक्स ने जगह 4 मुकसो तो एक्स स्क्वायर बराबर 16 થશે એટલે 16 ઓછા 16 ફરીથી x ની કિંમત દરેક જગ્યાએ પર પ્રથમ 4 અપર લિમિટ 4 મૂકવાની છે તો 4 મૂકીએ તો 16 થશે પ્લસ 16 ભાગ્યા 2 એટલે 8 sin ઇન્વર્સ અપર લિમિટ 4 તો 4/4 આ अपर लिमिट मुकीने गणतरी करी माइनस लोअर लिमिट प्रमाण गणिए तो 0 0 तो 0 गुणा गमे तेटला 0 થવાના છે એટલે 0 મૂકી દીધા પ્લસ 8 sin ઇન્વર્સ 0 ભાગ્યા 4 એટલે 0 અહીંયા લોઅર લિમિટ 0 છે એટલે બધું 0 થાય એવું બની શકે પણ 0 જ થાય એવું લખી નથી દેવાનું તમારે અહીંયા sin ઇન્વર્સ 0 એટલે 0 થશે પણ cos ઇન્વર્સ 0 હોય તો 1 બી થાય એટલે એ તમારે ધ્યાન રાખવું પડે ચલો બાકીની ગણતરી કરીએ 3/4 અહીંયા 16 ઓછા 16 એટલે 0 થઈ ગયા પ્લસ 8 sin ઇન્વર્સ 4/4 એટલે 1 8 4/4 એટલે 1 બાકી વધ્યા 0 8 sin ઇન્વર્સ 0 એટલે 0 તો ટોટલ 0 થઈ જાય તો 0 લખવાની જરૂર નથી બાકી લખીએ 3/4 8 sin ઇન્વર્સ 1 sin ઇન્વર્સ 1 એટલે 5/2 4 2 8 2 2 કેન્સલ એટલે 3π જવાબ થશે આ પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે તો માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ લખીએ તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર તમે અહીંયા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધ્યું હવે આપણે માગેલ એટલે ઉપવલયથી આવૃત બધું જ શોધવાનું છે ઉપવલય ટોટલ જે છે એનું ક્ષેત્રફળ શોધવું છે તો પ્રથમ ચરણમાં જે આવૃત પ્રદેશ છે એટલો જ બીજા ત્રીજા ચોથામાં આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો 4 ગુણ્યા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો એ રીતે લખીએ તો 4 ગુણ્યા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા પ્રથમ ચરણમાં આવૃત ક્ષેત્રફળ 3π તો 4 તરી 12 પાય થશે ચોરસ એકમ આ રીતે ઉપવલયનું કોઈ બી સમીકરણ આપ્યું હોય તમે આ જ મેથડથી ગણતરી કરી શકો વ્યાપકમાં x² / a² + y² / b² = 1 હોય તો પણ તમે વ્યાપકની ગણતરી દ્વારા આ સૂત્ર મેળવી શકો છો અને એ સૂત્ર તમને મળશે વ્યાપક રીતે x² / a² + y² / b² = 1 નું થી અથવા એ ઉપવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પાય એબી થશે જે તમે વ્યાપકમાં પણ ગણતરી કરી શકો છો મેં આ સૂત્ર એટલા માટે તમને યાદ કરાવ્યું કે આ જ એક્ઝામ્પલનો એમસીક્યુમાં જવાબ લખવો હોય તો સીધો તમે એનો જવાબ લખી શકો ઉપવલય તમારો છે x² / 16 + y² / 9 = 1 છે જેમાં તમે a² બરાબર લખો તો 16 b² લખો તો 9 એ a² અને b² તમે આની સાથે સરખાવીને નક્કી કરી શકો ને x² / a² એટલે a² 16 થશે y² / b² એટલે b² 9 થશે તો a બરાબર 4 b બરાબર 3 તો માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર આખી ગણતરી નથી કરવી એમસીક્યુ નો જવાબ લખવો છે તો ક્ષેત્રફળ પાય એબી પ્રમાણે પાય એ એટલે 4 અને બી એટલે 3 તો 4 તરી 12 પાય થશે ચોરસ એકમ આ એમસીક્યુ માટેની ટૂંકી રીત ખાલી બતાવી તમને બાકી તો આપણે જે ગણ્યો છે ગણતરી દર્શાવીને જ લખવાનો છે એમસીક્યુ એટલે તમારે પાર્ટ એ માં પૂછાય તો પાર્ટ બી માં તો તમારે આ ગણતરી કરો
गुजकेट में पूछाय तो पण आपणे एमसीक्यू ने रीते आ गणतरी करी शकीए छीए। आमां कोई भी समीकरण होय, आमे तमने आपी एवुं बीजुं कोई भी उदाहरण होय, डायरेक्ट जवाब तमे लखी शको छो। एक्जाम्पल 5 ई पण उपलब्ध ज छे। एक्जाम्पल 4 नी आखी जे गणतरी करी ए प्रमाणे होमवर्क में तमे ए एक्जाम्पल गणी शकशो। साथे साथे टूंकी रीते पण आनी जेम एनुं पण सोल्यूशन मेळवी लेजो।